વિદ્યાર્થી મિત્રો હું જાણારા છલા વાસુદેવ YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 4 ના વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ 7 ના પ્રશ્ન જવાબ જોવાના છે। આના પહેલાના લેક્ચરમાં આપણે પાઠ 7 ના નાના પ્રશ્ન જવાબ જોઈને સમજી લીધા છે અને એની સાથે આપણે સમાનાર્થી શબ્દ પણ જોયા હતા। આજે આપણે હવે એક મોટો પ્રશ્ન જોઈને અને સમજીશું અને આ પણ તમારે પાઠ્ય બુકમાં લખવાના રહેશે। એમાં પહેલો પ્રશ્ન છે કે યમરાજે દૂતને શું કહ્યું હતું, બરાબર? યમરાજે દૂતને શું કહ્યું હતું? તો કે યમરાજ અને દૂત છે બંને એક દિવસ યમલોકમાં વાતો કરતા હોય છે કે આજે આપણે જે પૃથ્વીલોકમાં જે મોહન નામનો વ્યક્તિ છે આજે આપણે એને એનું મૃત્યુ થવાનું છે, એટલે તારે એને લેવા જવાનું છે। અને એ વાત યમરાજ છે એ દૂતને કહે છે કે એ ખૂબ જ ચતુર અને હોશિયાર છે, એ મૂર્તિ પણ ખૂબ જ સરસ બનાવે છે, એટલે તારે કોઈ પણ યુક્તિથી તારે એનું મૃત્યુ આજે કરવાનું છે જેથી એને આપણે આપણા લોકમાં આજે લઈ આવીશું। એટલે કહે છે કે યમરાજ દૂતને કહ્યું કે હવે મોહનના મૃત્યુનો સમય આવી ગયો છે, એટલે કે હવે એનો મૃત્યુ છે એનો સમય થઈ ગયો છે જેથી એને પૃથ્વીલોકમાં પૃથ્વીલોકમાં રહેવા દેવાનો નથી, જેથી આપણે તેને જીવિત રાખવાનો નથી અને તું હવે નીચે જઈને મોહનના પ્રાણ કાલે લઈ આવજે। હવે તો તેને તેનો સમય પૂરો થઈ ગયો છે, બરાબર? ફરીથી પાછો પ્રશ્નનો જવાબ વાંચું છું। યમરાજે દૂતને કહ્યું કે હવે મોહનના મૃત્યુનો સમય આવી ગયો છે જેથી આપણે તેને જીવિત રાખવાનો નથી અને તું હવે નીચે જઈને મોહનના પ્રાણ કાલે લઈ આવજે। હવે તો તેનો સમય પૂરો થઈ ગયો છે, આ રીતે યમરાજ છે એ દૂતને કહે છે, બરાબર? ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વૃદ્ધ થતા મોહન શું વિચારે, તો કે યુદ્ધ વૃદ્ધ થયો ત્યારે મોહન શું વિચારે છે? તો વૃદ્ધ થાય છે ત્યારે મોહન એવું વિચારે છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો છે, હવે મારું મૃત્યુ છે એ ગમે ત્યારે આવી શકશે અને મારે મૃત્યુ આવશે તો મારે મરવું પડશે, એટલે મારે કંઈક એવું કરી ચૂક્યું છે કે જેથી કરીને મારા મૃત્યુ પછી પણ મને આ દુનિયામાં બધા યાદ રાખે અથવા તો ભૂલી ન શકે। તો જવાબમાં તમારે શું લખવાનું છે કે મોહન દિવસે ને દિવસે વૃદ્ધ થવા લાગ્યો હતો, તેને થયું કે હવે મારું મૃત્યુ નજીક આવતું જાય છે, બરાબર? મોહન ફરીથી એક વાર મોહન દિવસે ને દિવસે વૃદ્ધ થવા લાગ્યો હતો, તેને થયું કે હવે મારું મૃત્યુ નજીક આવી જાય આવતું જાય છે, તો મારે કંઈક એવું કરવું છે જેથી લોકો મને વર્ષો સુધી ન ભૂલે, બરાબર? આ થઈ ગયો એનો જવાબ। હવે ત્રીજો પ્રશ્ન છે કે મોહન કેવી રીતે પકડાઈ ગયો, તો કે તમે પાઠમાં આપણે સમજાઈ ગયા જોયું હતું કે મોહન છે એ પોતે બનાવેલી 10 મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી જાય છે અને તે પણ મૂર્તિની જેમ આંખ પણ પટપટાવતો નથી જેથી જે દૂધ છે એને ઓળખી શકતો નથી, ત્યારે દૂધ છે એ યુક્તિ કરે છે। તો હવે કઈ યુક્તિ કરે છે એ આપણે આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે। તો હવે જ્યારે મોહન 10 મૂર્તિની વચ્ચે ઊભો હતો ત્યારે દૂત એને કહે છે કે મોહન કે તું મૂર્તિ તો ખૂબ જ સરસ બનાવો છો પણ આ મૂર્તિમાં તારી એક ખામી રહેલી છે જેથી કરીને તેની કિંમત છે એ સાવ છૂછ થઈ ગઈ છે। આ સાંભળી અને મોહન છે એ રહી શકતો નથી અને મોહન પોતે કઈ ગુણ છે એવું વાક્ય બોલતા તે બહાર આવી જાય છે અને જે દૂત છે એને પકડી લે છે, બરાબર? એટલે મોહન એ રીતે પકડાઈ ગયા હતા। હવે જવાબમાં તમારે કેવી રીતે લખવાનું છે, તો કે મોહન 10 મૂર્તિની વચ્ચે ઊભો હતો પણ દૂત કહે છે કે મોહન મૂર્તિ બનાવવામાં તારો કોઈ જવાબ નથી પણ આ મૂર્તિમાં તારી થોડી ભૂલ થઈ છે, આ બધી મૂર્તિની કિંમત તુચ્છ ગણાય છે। આ વાક્ય સાંભળતા મોહન મૂર્તિની વચ્ચેથી બહાર આવીને કહે છે કે કઈ ભૂલ, ત્યારે મોહમાં પકડાઈ જાય છે, બરાબર ને? હવે આ પ્રશ્નના જવાબ છે તમારા પાઠ્યબુકમાં પણ લખવાના છે અને એક વખત રફ